एवं भारतवर्षना लोकोनी बीच खानी वार्तना पर जानी नंदने बाळकोनो ईशक पर जायो અને એવા બીજા થોડાક અનુભવની વાત પણ આપણે સાથે જોશું. અહીંયા કુમારભાઈ આવે સત્સંગ રાજકોટમાં આપણે કહીએ, પણ તો વર્ષો જે આફ્રિકાથી રહેલા છીએ, પણ એમના કાકા હતા ચંદ્રકાંતભાઈ પૂજારા, એ બહુ જ નિષ્ઠા હતા અને બાપા માટે એમને અનન્ય અને સત્સંગી ખૂબ એમણે સેવાઓ પણ કરી અને સેવાનો વારસો કુમારભાઈના હતો. અત્યારે કુમારભાઈને ત્યાં તાંઝાનિયાના ચેરમેન બનાવ્યા છે. આ વખતે સુભાષભાઈની ઈચ્છા હતી કે હવે બીજા કોઈને ચાન્સ મળે, કારણ કે એ પછીના 20 વર્ષથી પહોંચી હતા અને કુમારભાઈને બનાવ્યા. તો મોહનસાહેબ મહારાજ હંમેશા કહે કે આ કુમારભાઈને સભામાં શોધવા પડે, એ બેઠા ન હોય કોઈ ઉપર, એ ક્યાંક ખૂણામાં બેઠા હોય, ગોતવા પડે કે ક્યાં બેઠા છે, અને એની ઈચ્છા પણ લાગે કે મને ખુરશી પર બેસાડે, હું આગળ બેસું, ક્યાં હું. આ એક સત્સંગની એક વિશેષતા છે. સાચા અર્થમાં આપણે સત્સંગ કર્યો તો વિશેષ વિનમ્રતા આવે, વિશેષ વિનય આવે, અને જે ઈચ્છા રહે ને કે હું કંઈક છું, એ બધી ભાવના નીકળી જાય. બહુ અગત્યની વાત છે. જોકે બાપા કે કથા વાર્તામાં બેસીએ ને તો સાત ફાયદા થાય. એમની પાસે બધા આમ રોકડી વાત, એકાદશી કરો તો 11 થયા, પછી એકવાર બધા ગણાવ્યા કે શરદી ના થાય, સળેકમ ના થાય, તાવ ના આવે, તર્યો ના આવે, એકની એક વાત, અને તોય સાત થયા. એકદમ કે બાપા હજુ 4 વાર હિસાબ કે બાળો ગણે છે, પણ આ કથા વાર્તાના 7 ફાયદા તો એવા છે. એ કહેતા કે કથા વાર્તામાં બેસીએ તો પહેલો ફાયદો શું કે સત્પુરુષનો મહિમા સમજાય, એના મહિમાનું ગાન થતું હોય, એના ક્રિયા, એના ભક્તોનું ગાન થતું, એ સત્પુરુષનો જ મહિમા છે. તો પહેલા તો સત્પુરુષનો મહિમા સમજાય. બીજો ફાયદો નિષ્ઠા થાય કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરિ ભગવાન છે અને એ જ સર્વ કરતા. ત્રીજો ફાયદો સમ સુરતભાવ એકતા વધે. ચોથો ફાયદો કોઈનો ગુણ આવ્યો હોય એ કઈ નહીં. પાંચમો ફાયદો હું મોટો એ ભાવ કરી. છઠ્ઠો દાસ ભાવ દ્રઢ થાય, હું મોટો નેગેટિવ અનુકો દાસ ભાવ દ્રઢ થાય. અને સાતમો ફાયદો માયા કરી જો કથા વાર્તામાં કેટલી બધી શક્તિ રહી છે. સાચી રાતે કથા વાર્તામાં બેસીએ, શુદ્ધ ચિંતા શીખીએ, એનું શ્રવણ મનન કરીએ તો બહુ મોટો લાભ થાય. આપણામાં તકલીફ શું છે કે આપણે સાંભળીએ ખરા, પછી બહાર નીકળીએ પછી શું વાત છે કે ભાઈ નવ ભૂતો ન ભવે છે ત્યાં અટકી જાય, અમે વર્ણન ન કરી શકે, યાદ જ ન હોય. બાપા એક વખત મુંબઈમાં ગાથામાં હતો, મુંબઈમાં બોલેલા કે ઘણા એવા હોય કેમ કે સામે હું ચોરી કરતો મંદિર ન, તમે જે કથા કરો તમારી કથા હું ત્યાં મૂકી જ જતો, લઈને જ જતો, કેમ કે કથા સાંભળ્યા પછી મનન કરવું અગત્ય. અમારે લંડનમાં બે હરિવન હતા, મોટી ઉંમરમાં સભા પાસે ને બીજા સાથે જ બેઠા ખુરશી પર, એ સભા માટે જે ત્યાં કેવું હોય કે બધા લાઈન એટલે પકેલા હોય, પણ 2-2 હજારની સભા હોય અને લગભગ 1500 જેટલા હરિભક્તો હોય તો સમય લાગે. અમુક જણા છે ને સીધા એના પછી જમવાનું હોય, અમુક જણા સીધા જમી એને ખબર પડે છે કે નડતા કરવાનું હોય અને ચાલુ થશે અને વેઇટ કરવાનું સમય. અમુક જણા સીધા પહેલા દર્શન કરી પછી જમવા છે. આ 2-2 જણા સૌથી આગળ બેઠા હોય, આ એ લાઈનો બદલાડી ઉપર ઉપર નથી બેઠા છે, સૌથી લાસ્ટ હોય. અને મેં મોટી વિચારથી નવો નવો ગ્રહ આ 2 જણા અને વાતો કરી શકે, મેં
apagué la mano, está la lista de las muebles de la mesa, las hogares. También me empecé con el pucho, cachimbo, también, si dan las intervalas de alta, las hermanas y de tal, me también con todos los hombres. Y yo me aquí cortar, hombre, dice. જેટલું મને યાદ હોય એટલું મેં કહું એને યાદ એટલું કે અમે આખી કથા સંપૂર્ણ ત્યાં એનું મનન કરી દીધું છે. પછી અમે લાઈનમાં પગે લગાવી છે, એને કથા પચાવી કહેવાય. આ સત્સંગમાં વર્ષોથી આપણે સત્સંગમાં આવીએ છીએ, પણ જો આવો ઢાળો ના હોય ને તો આપણે કોઈ દિવસ આ વાત છે ને આત્મસાત ન થાય. તો અહીંયા પણ કહ્યું ને કે એકદમ નિર્માણ પણ નીચે બેસી જાય. કુમારભાઈની વાત કહી દે છે એમ સત્સંગ કરતા કરતા બધી સમજ આવે છે. શરૂઆતમાં એવું ના થયું, શરૂઆતમાં કુજારા કાકા આગળ બેસતા, તેની બાજુમાં બેસતા, પણ પછી સમજણા મહિમા સમજાય તો પાછળ રહેવામાં માન છે. જમણ જોગી બાપા કહેતા મોટા થવામાં માન નથી. આમનું શું થશે પાછળ રહેવા, બીજાને આગળ કરવામાં માન છે. એના ચેરમેન છે પણ ખબર ના પડે કે આ ચેરમેન છે. પૂરું જાહેર થાય ત્યારે કહું કે આ ચેરમેન છે. જેમ બાપાનું હતું ને ડોક્ટર સ્વામી ઘણી વાર પ્રમુખ સાહેબ મહિમા કહેતા, કેવું પ્રમુખ છે એમને ખ્યાલ જ નથી. ખાલી એક વખત એમને ખ્યાલ આપવામાં આવે છે કે જયારે ટ્રસ્ટી બોર્ડની મિટિંગ થાય ને ત્યારે બોર્ડના ચેરમેન તરીકે અમને સહી કરવાની ઉપર આવે અને પેલા સેક્રેટરી લઈ આવે કે બાપા અહીં સહી કરવાની છે. ત્યારે એક ખ્યાલ આવે કે હું પ્રમુખ છું. બાકી ક્યારે નહીં, અમાન સમય નહીં આવે મને ક્યારે કે મને કોઈ દિવસ વિચારે નથી આ કે હું મહંત છું. મને મને તો એ પેલા મહંતની વાત હતી, અત્યારે પ્રમુખ પદે છે, ગુરુ પદે છે, મનાતું જ નથી. એક રીતિ છે કે હંમેશા નાના થઈને રહ્યા છે. નવી બાપા પણ બધાને બોલાવું, શું કે બોલાવતા ગુરુ બાપરીને ગુરુ, ભાઈ તમે ગુરુ કે એ ગુરુ, પણ એ ગુરુ એક વખત કોઈને પૂછ્યું કે બાપા બધાને ગુરુ કેમ કેમ બોલાવો છો, તમે કે શું રિક્વેસ્ટ થયેલો થયો જ નથી, કોઈ પેલો થયો જ નથી. એ તો ગમત કરતા, પણ કહેવાનું શું કે સત્સંગ આપણે શીખીએ છીએ દાસ થવાનું. એટલે સાત ફાયદા કોઈ બોલી જશે ને ત્યારે એક એક બોલી આપણે બધું યાદ રહે. કથા વાર્તા સાત બોલો જોઈએ એમનો ફાયદો. એ તો એકાદશીની વાત છે. કથા વાર્તાના સાત ફાયદા આપણે કર્યા. સત્પુરુષનો મહિમા સમજાય એક, યસ બીજી વાત બરો ના હું પૂછું એને અહીંયા ત્રીજી હા હું પણ ક્રમમાં લઈએ આપણે આ કોઈ બોલે સબ સુરતો એકતા વૃદ્ધિને ગમે. ચોથો ફાયદો કોઈનો અભાવ પણ આવ્યો હોય તો નીકળી જાય. પાંચમો સામ આસામ પણ એનું નેગેટિવ શું છે, હું મોટો એ ભાવ નીકળી જાય. પછી છઠ્ઠો બોલો દાસમો અને છેલ્લો ફાયદો સાતમો માયા ગળી જાય. પહેલી સત્પુરુષનો મહિમા સમજે, અક્ષરપુરુષો સમ સુરત એકતા વૃદ્ધિને પામે, અભાવ ઉગુણ આવ્યો હોય તે ટળી જાય, હું મોટો તે ભાવ ટળી જાય, દાસ ભાવ દ્રઢ થાય અને માયા ટળી જાય. હવે આપણે સત્સંગમાં આવીએ છીએ, આ જ કરવા આવીએ છીએ. છેલ્લે મુદ્દો આવે છે માયા ટળી જાય, માયાથી પર કરી દે. આપણને કથા વાર્તા નહીં દૈવત છે, એમાં એ પાવર છે. તો એમાંથી જેમ જેમ સત્સંગ કરીએ એમ આપણામાં આ સમજણ આવતી જાય છે. પછી દેશકાળ કઠણ આવે ત્યારે આપતકાળે સમજણ કામમાં લાગે છે. ઘણી બધી વાતો આપણે કામ આપણે કરીએ કે ભાઈ એનો ફેક્ટરી બળી ગઈ હોય, ભસ્મ થઈ ગયું હોય, તો પણ અંતરનો કેફ કોઈ જ ઓછો થયો નથી. હવે આગળ આપણે જોશું ત્યાં આગળ પ્રવીણભાઈ શાહ છે માનના, એના ત્યાં મુખ્ય ચેલેન્જમેન કોઓર્ડિનેટર છે અને ટ્રસ્ટી પણ છે આપણા આકાર ધ્યાન ધંધા. બહુ મોટો વેપાર છે એમનો,
બધા રોડ્સ બનાવવા, બ્રિજીસ બનાવવા, મોટું મોટું 100 કિલોમીટર 200 કિલોમીટર લાખો રોડ, એના બધા કોન્ટ્રાક્શન કરે છે. આર્થિક રીતે બહુ સાધન સંપન્ન છે, પણ અત્યંત વિનમ્ર, અત્યંત. ત્યાં આગળ અમે જતા હતા ત્યારે સંતોએ કહ્યું કે તમે માનસામાં આપણે અડધો દિવસ રહેવાના હતા, ખાલી અસ્થિ વિસર્જન કરવાનું હતું. પ્રસાદીનો લેક છે વિક્ટોરિયા, એમાં એટલે ખાલી અમે બપોરે પહોંચીએ, આરામ જમી, આરામ કરીને સાંજે અસ્થિ વિસર્જન કરીને સીધા ફ્લાઇટ માં સીધા કંપાલા જવાનું. આવું હતું થોડો કઠાઈ, પણ ત્યાં સંતો કહેવા લાગ્યા કે માનસામાં તમે એક પણ પ્રશ્ન તમારી પાસે નહીં આવે, છે જ નહીં પ્રશ્ન. પ્રશ્ન તો હોય જ, સંસાર જે એમાં તો સાત સાત છે તે તૂટે, ઉટના બેસણા જેવો સંસાર છે, ધરતી બાકી એટલે અલગ ડોલક થતું જ હોય, પ્રશ્નો આવે જ છે બધા કે નહીં આવે કેમ, એટલે કે આ પ્રવીણભાઈ એવા છે ને કે બધાના પ્રશ્નોનું સમાધાન કરે છે, બધાની વાત સાંભળે અને એને સમજણ આપે છે. પ્રવીણભાઈની વિશેષતા એ કોર્ડિનેટર છે મંદિરમાં, રોજ મંદિરે શાંતિ તો અવાનું, પણ છેલ્લે મંદિરના બધા દરવાજા લોક કરી પછી નીકળવાનું, જે ચેરમેન ત્યાં તો ત્યાં પૂજારી પણ બધું કરવાના જ હોય, પણ એક ખટકો રાખીને છેલ્લું બધો દરવાજો બંધ થઈ ગયો પછી ઘરે જવાનું. વળી બીજું કે અમે ત્યાં ગયા એટલે પછી મને વખાણ કર્યો, અમે આ છોકરાએ ડેકોરેશન સાથે 3 વાગ્યા સુધી કર્યું, અને પછી મેં એને કહ્યું કે ભાઈ પ્રસંગ હવે તું સુઈ જા, કારણ કે સ્વામી આવશે તો તું પછી ઊંઘમાં આવી તને શોખ નહીં આવે, હવે તું આરામ કર. પછી મેં વિચાર કર્યો હું રાત્રે 3 વાગ્યા સુધી આનંદ સેવા થાય એ પ્રવીણભાઈને ખબર કેવી રીતે, અને પછી એને કીધું હવે તું સુઈ જા. પ્રવીણભાઈ પણ 3 વાગ્યા સુધી જાગતા ચેરમેન તરીકે, પણ એ પોતે ત્યાં જાગતા અને એની મને હું ફાવો આ સેવા કરે છે. આ એમનો જબરદસ્ત ફોલો મોહનસ્વામી મહારાજા પ્રસંગ સામે બોલ્યા એ કે આપણે કહીએ છીએ ને સત્સંગના ધણી છે, જેને અનુભવ કરી કેટલું બધું અડધી રાત સુધી પણ છોકરાઓને એન્કરેજ કરવા માટે હંમેશા કરતા હોય, બધા સાથે અને ગમત કરે, નાના છોકરાઓ એની સાથે બેસે, કિશોરો સાથે બેસે, બધા સાથે એને રહેતો સારામાં સારું, બધાના પ્રશ્નોમાં પણ એ બહુ જ મદદરૂપ થાય. અને ત્યાં માનતા એ વિનંતી કરવાય ન થાય, અમે સામાજિક રૂપે અમારે આવું છે એટલે કે ના સમજે બાપાને ભેડો પડતો હોય તો અમારે કોઈ આગ્રહ નથી, એવી સમજણી સામેથી મન થાય કે આપણે જવું છે અને બાપાને આપી દીધું. વિક્ટોરિયા લેક બહુ મોટો, જેમાં જ આખી નાઇલ નદી નીકળે છે, એટલે એ બંને પાછું પ્રસાદનું જળ જાય, એ નાઇલ નદી છે, આ બધું કેરળ સુધી જાય નોર્થમાં, એટલે ત્યાં બહુ મોટો લેક છે વિક્ટોરિયા, એમાં અમે વિસર્જન માટે ગયા હતા. અને ત્યાં આગળ પણ બન્યું એવું કે ત્યાંનું એરિયાનું જે આપણે અહીંયા રિજિયનલ કમિશનર છે, એ આપણું જે રિજિયન હોય એનું હેડ કહેવાય, ત્યાંના આફ્રિકન ભાઈ હતું. અહીંયા પ્રવીણભાઈ ખૂબ મહિમા છે, મારા ગુરુ આવે છે તો તમે દર્શન આવજો, કદાચ હું એરપોર્ટ લેવા આવીશ, એરપોર્ટ માટે હાજર હું તેનું સ્વાગત કરવા માંગે. આમ રાજા જેવું છે, એ રિજિયનનો હેડ કહેવાય, એકદમ એ સીધો પ્રેસિડેન્ટને રિપોર્ટિંગ કરે, એટલી ટોપ પોસ્ટ કહેવાય એની, આમ કેબિનેટ મિનિસ્ટર જેવી. પણ દિલથી ત્યાં પછી એને મોહનભાઈને આમ જોયા, દર્શન કર્યા ને એ બધી આમ મજા આવી ગઈ. તો મને કે એને કમ્યુનિસ્ટ કામ પછી મંદિર જવાનું એની ગાડીમાં આવી શકું, મેડમ સાહેબ તમે ગાડીમાં તો બધું પાછળ બેસવાનું થશે, આગળ સ્વામી બેઠા કે ના ના મને વાંધો નથી. તો સ્ટાફની રીતે એમને વચ્ચે લીધા, એની ગાડી હતી, ગાડી પાછળ આવતી હતી ખાલી, અને પોતે બેસી ગયા. પછી મંદિર ગયા એટલે મંદિરે દર્શન કર્યા, હજી ફક્ત દૂરથી દર્શન લીધા, જમવાનો ટાઈમ થઈ ગયો, જમી લીધું અને આરામ માંગ્યા. એ દરમિયાન ત્યાં રોકાણા, અમે સાંજે 5 સુધી ત્યાં બધું વેઇટ કરવાનું, તો એ ત્યાં ઘણી વ્યવસ્થિત એ પોતે ત્યાં રોકાયા, હરિભક્તોને મળ્યા, બપોરના ત્યાં જ કાઢ્યો, ત્યાં જ જમ્યા, અને પછી અસ્થિ વિસર્જન ભેગા આવ્યા, લગ્ની લાગી છે જબરદસ્ત. હવે તો આફ્રિકન છે અને કોઈ આપણી ભાષા તો સમજતા નથી, મન સંખ્યા એક વખત હાથ પકડ્યો અને સ્માઇલ કર્યું એટલે લગ્ની લાગી કે આ હોલી પર્સન છે. તે પછી અમે અસ્થિ વિસર્જન એને સાથે રાખ્યા, અસ્થિ વિસર્જનનો એને લાભ મળ્યો. પછી ત્યાંથી સીધું એરપોર્ટ જવાનું હતું, તો એરપોર્ટ સુધી મૂકવા આવ્યો, પછી હું એમને હસ્યો,
મેં કીધું ભલા આજે તમે સવારથી સાંજ સુધી ભેગા છો, એક કામ કરો, અમે ભેગા હેલો આઈ એમ રેડી. હું ખરેખર આવી જાઉં. એવી વાત જબરજસ્ત એક વખતના દર્શનથી કેવી લગ્ની લાગે છે. આ કલ્ચર જુદું કહેવાય કે આફ્રિકન મારી હતા, પણ એને ખૂબ પ્રેમ જાગ્યો એ પણ આપણે ત્યાં આગળ જોયું. ત્યાં ઘણી રીતે ત્યાં અમે આરેસ્ટલા એક કિશોર હતા, એને દીક્ષા આપવાની હતી રોનક સાથક. અહીંયા સાધક આશ્રમ નથી અને ઘરમાં સત્સંગ નહીં, અને એને દીક્ષા આપવાનો દિવસ હતો. અને બે દિવસ પહેલા એના પાંચ કામ માંડ્યા, એટલે સ્વાભાવિક રીતે દારેસ્લામ હતા. એટલે સુભાષ થયું કે આપણે દારેસ્લામ અમારા દીક્ષા ના આપી શકાય, સાથે અમારા ધામમાં ગયા છે અને આ યંગ છોકરો છે બધી વિધિ મારી દીધું, થોડા દિવસ રોકાય મન થાય કે બરાબર છે, આપણે એને પછી નૈરોબીમાં જતા જતા નૈરોબીમાં છેલ્લે દીક્ષા આપશું. પણ એના મધરે તરત જ કેવડે કે બાપા એને દીક્ષા તમે આપજો છો, અમે રાજી છીએ એનાથી. એટલે આ પરિસ્થિતિમાં કેવડો અને બહુ અનુરોધ થાય કે એમને આ દીકરો મોટો, બીજો એક નાનો દીકરો છે, એટલે આમ આધારની રીતે વિચાર આવે કે ભાઈ મારું કોણ સંભાળશે. પણ આવી સમજણ કે નાનો માણસને કેવડાવ્યું કારણ કે સામે તમે દીક્ષા આપો, અમે રાજી છે, જરાય ચિંતા નહીં કરતા, ભલે ના પાસે સામના ઈચ્છા હોય પણ મારો દીકરો સાબુ થાય એમાં હું રાજી છું. જો સત્સંગ નથી પણ ભાવના કેવી જાગી છે કે મન સામેના દર્શન દૂરથી કરતા એમાં જવાનો ભાવ પણ એમને થયેલો, એટલે આપણને ખરેખર થાય કે આ સત્સંગ છે ને જીવમાં ભલે નવો નવો સત્સંગ પણ આમ પાકો સત્સંગ. યોગી બાબા કહેતા ને કે નવા છે જૂના છે અને જૂના છે નવા છે, લાગે નવા સત્સંગ. સમજણ જૂના હોય એના જેવી સમજણ પણ હોય છે. એ દારેસ્લામે કીર્તિભાઈ નિરાણી કરીને છે, બહુ ભક્તરાજ છે. છેલ્લા 37 વર્ષમાં એક પણ રવિ સભા ચૂક્યા નથી, એક પણ. સિવાય કે બીમાર હોય ને હોસ્પિટલમાં હોય તો વાત સુધી, પણ એ બીમાર નથી પડે. એટલે 37 વર્ષમાં એક પણ રવિ સભા ચૂક્યા નથી. ત્યાંના સત્સંગ શિક્ષણ પરીક્ષાના કોઓર્ડિનેટર છે. તો જબરજસ્ત આખા દારેસ્લામમાં તમને દેખાય જાગૃતિ, દેખાય કે પરીક્ષા માટે છંદ ને બધું અને તૈયારી કરે છે, ક્લાસ ચાલે, આમ આખું તમને એમ લાગે કે કોલેજ ચાલે છે એવું. એના જુદા જુદા સમયે ત્યાં મંદિરમાં ક્લાસ બધા ભરતા હોય, નોટ્સ લખતા હોય, બહારે નીકળે બધા ડિસ્કસ કરે કે આ પ્રશ્નનો જવાબ મેં આવો લખ્યો બરાબર છે, આ છે તે છે. અને આ ખૂબ બધાને એન્કરેજ કરે અને બહુ મોટી સંખ્યામાં ફોર્મ ભરાય. અને ફોર્મ તો ભર્યા પણ 100% હાજરી પરીક્ષા અને બધા તૈયારી કરીને અને બેસ્ટ રિઝલ્ટ આખા આફ્રિકામાં સારામાં સારું રિઝલ્ટ આવતું હોય બધાને જેની પાછળ આ મીરાણી. પણ એ મીરાણી છે નીતિનભાઈ એની એક વિશેષતા, આટલું એ ફોલોઅપ કરે બધાને યાદ કરવાનું બધું બરાબર, પણ જયારે પરીક્ષા આવે ને ત્યારે બધાના નામે બાકી 150 જણ બેસવાનો હોય તો 150 જણ વતી મહાપૂજા કોંડલમાં કરાવે અને 150 જણ વતી તારંગપુરમાં મહાપૂજા પોતાના ખર્ચે કરાય. મહારાજ આ બધા ભણ્યા છે અને પરીક્ષામાં બહુ સારી રીતે માર્ક્સ આવે અને તમને રાજી કરી શકે. આ એક જબરજસ્ત વિષય બોલો. કેવું કહેવાય કે આ ક્રિયા છે આજે એને સેવા સોંપી છે એની પાછળ બસ 7 દિવસ એની લંબડી અને અંદર ભક્તિ કે અહીંયા મહાપૂજા થશે એટલે ત્યાં ગાડી તમારે સારો થશે, કોંડલમાં થાય, સારંગપુરમાં થાય, કારણ કે સારંગપુર બાપા સાક્ષાત બિરાજતા હતા, એમના મનમાં આવું બહુ ખૂબ રહેતું. ત્યાં દારેસ્લામમાં બધા જુદા જુદા અહીંયા જેમ સંવાદ કરે છે ને એમાં એક હિમરાજ શાહનો આખો નિષ્ઠાનો પ્રસંગ ત્યાં ભજ્યો હતો. પણ એમાં એક રમુજી પાત્ર પણ એક રાખ્યું છે, શિવમ કરીને એ પોતે એમાં ભાગ લેતા હતા અને ખૂબ આમ રમુજી રીતે એનો આખો કાર્યક્રમ કર્યો હતો અને બધાને ખૂબ હસાર હતા. પછી ત્યાં સ્ટેજ ઉપર એ શિવમભાઈની ઓળખાણ આપવામાં આવી કે બાપા આવવાના હતા, એટલે નક્કી કર્યું કે આવો સંવાદ કરવો છે અને પછી એની પ્રેક્ટિસ શરૂ કરી. અને થોડા વખતમાં એની પ્રેક્ટિસ ચાલતી હતી, એના ફાધર ધામમાં જતા રહ્યા અને બરાબર હવે તો 2-4 દિવસ જ બાકી ગયા, મન સંઘ આવવાના હતા, બધું રિહર્સલ બધું બહુ કરવું પડે. અને એ વખતે એના ફાધર ધામમાં ગયા, એ વખતે એના ફાધરની અગ્નિ સંસ્કાર વિધિ કરી અને સાંજે પ્રેક્ટિસ મારી અને પાછો રોલ પાછો કોમેડિયનનો રોલ બહુ અઘરું છે પણ કેવી અંદર આવું સમજ નાખે મારે બાપાને રાજી કરવા છે. જેમણે કહ્યું કે વાંધો નહીં તમારો રોલ કોક બીજાના પીધે સુનાય છે મારી સેવા થઈ જાય ને, તો ફાધર ધામમાં ગયા અને તે જ દિવસે અગ્નિ સંસ્કાર કરીને પાછા પ્રેક્ટિસમાં આવ્યા ત્યારે આપણે ખ્યાલ આવ્યો તો સંવાદ તો થતો હોય એની પાછળ કેવો ભોગ હોય છે એ પણ ખ્યાલ આવે. અમે વચ્ચે વચ્ચે વાત કરી દઉં
કે મારી સાઈ મારે ત્યાં ત્યાં જતા હોય તે બધા ઘણા બધા સર્વસ્વ તારે ત્યાં ગુસર્વ સભ્યો ત્યાં જતા હોય ત્યાં બધા જુદી જુદી સેવા કરતા હોય છે. અમદાવાદમાં જયારે એનું હોય ને તો આપણે હેમંતભાઈ કંપોડી આપણે ચીફ એકાઉન્ટન્ટ સાથે સંસ્થાના, પણ એ જ્યારથી કિશોર વયના હતા ને ત્યારથી એ સર્વસભા સેવા કરતા, અને શું સેવા કરતા ખબર છે? પોતા મારવાથી. અત્યારે પણ આ આખી પોસ્ટમેન પણ સવારના ફોર્મ આવીને બધા પોતા મારે, અને મનસ્વામી આમ પસાર થઈ ને વેબસાઈટ ઉપર રૂપા હોય દર્શન કરતા, તો મનસ્વામી આ પીએમ છે, આ પીએમ પોતા માસ્ટર કે જબરદસ્ત પીએમની વ્યાખ્યા થતી કે પોતા માસ્ટર કે પોતા મારવાના ભાઈ પોતે નિષ્ણાત છે. આખું બધું આખું પેસેજ પેસેજ બધું એકદમ કરી રાખે એવી ભાવનાથી બધા જોડાતા હોય છે. પોતે કોઈ એવું પોતે કંઈક એકાઉન્ટન્ટ છે આ છે તે છે કોઈ નહીં, ફક્ત સામેને રાજી કરવાના જાતો એક વ્યવસ્થાની દ્રષ્ટિએ ટાઈટલ આપ્યું હોય ટાઈટલનો અંદર લાઈન ચડી નથી, એકદમ લાસ ભાવે સેવા કરે એ છે. મારા આશિષભાઈ દેસાઈ છે, આજે મેં મીરાણીની વાત છે ને એના સક્કા થવા થાય કે આપણે અમદાવાદમાં છે, અને સંતોને જયારે કોઈ ફ્લાઇટમાં જવાનું હોય તો એરપોર્ટમાં અને એરલાઇન્સ સાથે એને સારા સંબંધ છે. રમેશ એ મૂકવા આવે લેવા આવે અને એની બહુ મોટી સેવા છે. પોતે આમ ટ્રાવેલ એજન્ટ પણ છે એટલે બધા સાથે સંબંધ બહુ સારા છે. એની એક એનો એક સ્વભાવ હતો બહુ જબરદસ્ત કે બહુ અધીરા થઈ ગઈ, કંઈ પણ કામ હોય તો એકદમ બેબાકડા થઈ જાય, ગુસ્સો આવી જાય, આવી પ્રકારનો સ્વભાવ એને પણ ખ્યાલ છે મારો આવો સ્વભાવ છે ભગવાન કેવું થઈ જાય. અને એને પછી છે ને ધીરજથી બધાના દર્શન કરતા છે કે પૂજા પછી પણ બહુ શાંતિથી દર્શન કરે, રસ્તામાં જતા કે નાના માણસ પણ શાંતિની દ્રષ્ટિ કરે માટે હાથ મૂકે, બધી ક્રિયા એકદમ ધીરજથી મારું કામ કરે. એમને ધીરજ જોતા જોતા એનું પરિવર્તન થઈ ગયું કે કેટલાની મારામાં જે હવે ધીરજ આવી હું રગવાટીઓ થઈ જતો હતો અને અધીરો થઈ જતો હતો, બધો મારો સ્વભાવ ચડ્યો હોય એક મન સમયની ધીરજ જોઈ. જેમ આપણે જાણીએ છીએ કે પેલો નાગર બ્રાહ્મણ સ્વાધ્ય હતો જુનાગઢમાં, અને ગુણાચંદને જમતા જોયા અને ખુરમો અને છાસ જમતા હતા આટલા મોટા મન જુનાગઢ મંદિરના, તો એને એ ગુણ આવ્યો એમાંથી એનો સ્વાદ ચડી ગયો. એ મહાત્માની ધીરજ જોઈ અને એના જીવનમાં ધીરજ એ ઘણી વાર કહે છે કે સ્વામી વર્ષોથી હું સ્ટ્રગલ કરતો હતો અને બધા મિત્રો છે ઘરવાળા પણ બધા કહે કે તું શાંતિ રાખને ધીરજ રાખને, પણ એ ધીરજ આવતી નથી. પણ મહંત સ્વામીના ખાલી દર્શન અને મહંતની દરેક ક્રિયા જોઈને થઈ ગયું કે આટલી બધી ધીરજ એ રાખે છે, આખા બ્રહ્માંડનું સંચાલન કરવાનું છે અને તે છતાં આપણું ધીરજથી કામ કરે છે. કે મારે તો કંઈ કામ છે નહીં કે એમાંથી પણ ધીરજ આવેલી છે. અનુસાર કેતનભાઈ દેવાણી છે, હવે એમની સત્સંગ પરીક્ષાથી તે જે મંતુશ્રી ધામ માંગ્યા રાત્રે ગયા તો સવારે અગ્નિ સંસ્કાર કર્યો બતાવી અને સાંજે સીધા તમામ પરીક્ષા સત્સંગ શિક્ષણ પરીક્ષાનો કેટલો બધો મહિમા. એમ તો એક દિવસ તો શોખ હોય ઘરમાં પણ બધા મળવા કરવા આવે, પણ એ સાંજે પરીક્ષા આપી એવો એમના જીવમાં ડ્રમ. આપણું ટાંગા કરીને બીજું એક શહેર છે જ્યાં આપણું મંદિર છે, જે માંડલામાં મંદિર છે, કાર્યસ્થામાં મંદિર છે, ટાંગામાં મંદિર છે, આ જે મેં વાત કરી અરુષા ત્યાં પણ મંદિર છે. તો ટાંગા છે તો ત્યાં નાનું સરખું મંદિર છે, પણ પેલા જોયું હતું આખું રિનોવેશન પણ એક મુકેશભાઈ કરીને છે, સિંધી ભગત છે, એટલે મુકેશભાઈ એમને એ આખું એમને રિનોવેટ કરાયું. અને ત્યાં આગળ સત્સંગ નાનો છે પણ બહુ સારો સત્સંગ મહિમા વાળો સત્સંગ છે, સંતો ત્યાં આવા નમન જાય સત્સંગ કરે. પણ આ મુકેશભાઈની વિશેષતા કે ત્યાંના કોઓર્ડિનેટર છે, ત્યાંના ચેરમેન છે, પણ મુકેશભાઈ દાસના દાસ થઈને સેવા કરે. વચમાં પૂજારી નતા તો દોઢ વર્ષ સુધી પૂજારીની સેવા એમણે જ કરી, વેપારી મોટા કરોડોનો વેપાર ચાલે, પણ ઠાકોરજીની સેવા આમ સવારે હરી મંદિર છે સવારે પોતાને જગાડવાને આરતી સુધી ઠાળ જણાવી અને પછી બે પછી 12 વાગે પછી ભગવાનને જમાડવા આવે અને પછી કોઢાડી દે અને પછી 4 વાગે ઉઠાડવા આવે અને પછી હજી સાંજે 7 વાગે આરતીમાં આવે. આ રીતના કરવાનું જેટલી વખત અને દિવસમાં એ 3-4 વખત તો મંદિર આવે પૂજારી હોય કે ન હોય પોતે, અને જેટલી વાર આવે એટલી વાર બધે તંત્રત કરાવે. એમને સંતોનો એટલો બધો મહિમા કે સંતો ત્યાં આવ્યા હોય અને ધારે કે ખબર પડે સંતોને પાવાના છે, તેને ખબર છે સંતો ખેતી મોત ને દહી એ સિવાય કાંઈ નથી લેતા પાણા, પણ 40 પ્રકારની વસ્તુ બનાવે
અંકુટ બનાવે. નોર્મલી સંતો જેટલા દિવસ એટલે રોજ અંકુટ, એટલી બધી શ્રદ્ધાવાળા ભગત છે. અને સુભાષભાઈ તો કહેતા કે આને છે ને સેલ્યુટ કરવાની, કે ભાગ્ય કોઈ એવા ચેરમેન હશે આવી પ્રકારની બધી નીચે આખું મંદિર સંસ્કૃતિની સેવામાં લાગી જાય, ઝાડુ મારવા પણ લાગી જાય, પોતા મારવા પણ લાગી જાય, વાઘા બદલવામાં પણ લાગી જાય બધી. અને પાસે કહેવાય શું ત્યાંના ચેરમેન છે ને મારે પૌડી એટલે બધું એ બધું એ પોતે સેવા કરે અને બધા યુવકોને ખૂબ પ્રોત્સાહિત કરે અને ખૂબ મહિમાવાળા ભગત છે. આપણે જોઈ એમને જોઈને આપણે કાઢક છે, એટલા બધા નિર્માણી છે અને આમ સદગંતર મહિમા છે. કોઈ પણ નાના નાના શબ્દ ગયો તો એટલા બધા આમ ગતગમિત થઈ જાય એવી પ્રકારનો મહિમા એમના જીવનમાં છે. આવા જોયા આપણે હરિભગત ત્યારે ખરેખર એમ થાય કે બાપાએ પરદેશમાં બધા રહ્યા છે એના હૃદયમાં પણ આ સત્સંગના સંસ્કાર કેવા પ્રગટ કરાવેલા છે. ત્યાં કૌશિકભાઈ માલુ કરીને હરિભગત છે, કંપાલામાં છે. એની વિશેષતા એ છે કે એમને તમામ મહારાજની જેટલા વિશેષ પ્રસંગો છે ને, ત્યારે મહારાજે ગૃહત્યાગ કર્યો, પછી મહારાજ લોજ પહોંચ્યા કે મહારાજને દીક્ષા આપી, કે પછી મહારાજ ગુરુપદે આવ્યા, કે પછી એને રામાનંદાને નિયુક્ત કર્યા, પછી મહારાજે કંઈ મોટા યજ્ઞો કર્યા, દબાણમાં કર્યા, જેતલપુરમાં કર્યો, બધા દરેકનો કાલ તિથિ અને ઇંગ્લિશ ડેટ પણ યાદ. તમે ગમે તે પૂછો મહારાજના ચરિત્રમાં કોઈ પણ વિશિષ્ટ પ્રસંગ હોય તો તમને બધું જ એ મોઢે કહી શકે, એટલા બધા ઊંડા ઉતરેલા છે. બહુ ભાગ્ય સંતોમાં પણ આવા બહુ ઓછા હશે કે જેને બધી તિથિ તારીખ બધું યાદ હોય. આ કેટલા દિલથી એને અભ્યાસ કર્યો હશે એ આપણે ખ્યાલ આવે. અને ત્યાં મનોજભાઈ ગોવિંદ છે, એ પણ કંપાલાના જ છે. હવે ત્યાં આગળ એમની વિશેષતા એ છે કે કોઈ પણ મંડળ છે ને થોડું હલક ડોલક હોય, ઘણી વખત મંડળ ચાલે વળી પાછું બંધ થવું થવું થાય, ઓક્સિજન ઉપર હોય આને મોકલી દે તો 10 ની સંખ્યા ને એમાંથી 100 ની સંખ્યા કરી એવી સરસ કથા વાર્તા કરે, આત્મીયતાથી બધાને ભેગા કરે, બોલાવે, મહિમાની વાતો કરે અને ખૂબ ઈશકવાળા છે જબરજસ્ત. અને સમજણ પણ એવી, એમનો 8 વર્ષનો બાળક એકદમ નાની ઉંમરમાં ધામમાં ગયો, એક આંસુ કાઢ્યું નથી. અને બધી વિધિ પતાવી અને રવિવારનો દિવસ હતો તો રવિવારની સભામાં સભા વ્યવસ્થામાં એ પોતે હોય તો સભા વ્યવસ્થામાં આવી ગયા હતા એવી નિષ્ઠાવાળા ભક્તો પણ જાગી રહ્યા છે. એક ભાઈ છે બહુ ખતરનાક ભક્ત, એની વાત કરું ખતરનાક એટલા માટે કે એનું નામ બોર ખતરિયા છે. નામ બોર ખતરિયા, તેની વિશેષતા શું કે એના મધર ક્યુ સત્સંગ. આ ભાઈને બિલકુલ સત્સંગ નહીં, નાસ્તિક, અને એની બધી કંપની બધી કુસંગ નહીં, એટલે બધા જ વ્યસન દારૂ છે, સિગરેટ છે, આ બધું જ રહે. પછી એક વખત એના મધર એમ થયું કે આને ગમે તેમ કરીને સત્સંગમાં તો લાવવો પડશે, એને કોઈ રસ જ નહીં. અને એના મધર બહુ ભારપૂર્વક કંઈ પણ ન શકે. પણ પછી એક વખત મધરે હિંમત કરી, ડૉક્ટર સ્વામી ત્યાં પધારતા હતા, કે છે ને ડૉક્ટર સ્વામી છે બહુ મોટા સંત છે, તો આપણી ગાડી છે તો તું એમને લેવા જા, એટલી સેવા કર. એટલે મધરની વિનંતી હતી કે સારું હું જાઉં, પણ એક શરત મધર, મને કોઈ મારા જીવન માટે કોઈ પ્રશ્ન પૂછે નહીં, મને કોઈ વ્યસન મુકાવવાની વાત ન કરે. તેના મધર કે સારું તું જાતો ખરો સેવામાં. એના મધરે સત્સંગ થ્રુ કેવડાવ્યું કે ભાઈ સ્વામી સંતોને કહેજો આને છે ને વ્યસન મુક્તિની કોઈ વાત ન કરે, એની એલર્જી છે ને પોતાને. એટલે ત્યાં તો એરપોર્ટ લેવા ગયા એટલે ડૉક્ટર સ્વામી એમની ગાડીમાં બેઠા, બધું વ્યવસ્થા કરી દીધી અને શાંતિથી બધું પૂછ્યું કેમ છે શું છે ધંધા પાણી બધું. પછી ડૉક્ટર સ્વામી સરસ કીધું કે તમારે કોઈ વ્યસન ખરું, સોનાનું મને ફરતું સારું કે ના પાડેલી મને આપવું છે. ડોક્ટર સાહેબ તો સાહજી કોઈનો સંપર્ક કરે લખવું છે, નવો ભાઈ લખવું છે, તમારે કંઈ વ્યસન કરું. તો એને છે ને મગજમાં ખેતું કરી દઉં કે આ મને કેમ આવું પૂછે છે, ના પાડી તીને કરાર છે તમારા મગજને કેમ આવું કરે. એને એક નામ ગાડી બ્રેક માર્યા, ગામમાં પહોંચી જાય ને, અને પછી બ્રેક મારી છે સ્વામી હવે આ ઉતરી શકો છે. ડોક્ટર સ્વામી ને આપણે ત્યાં જવાનું ત્યાં પહોંચી ગયું, એ ઉતરી ગયા. ડોક્ટર સ્વામીને સાથે ના સન પણ એને એમ છે કે ડોક્ટર સાહેબ છોડમાં નહીં ઉતરે, જેવા ઉતરે એટલે ગાડી મારી નોકે ત્યાં મૂકીને જતા નહીં. એટલે આ ખતરનાક પ્રકટની વાત કરું છું. હવે એ ભોગાતે આવું કરે એટલે મદદ તો બિચારા દુઃખી દુઃખી સેવા કરવાના સેવા કરી, હવે મોટા રસ્તા મૂકી દીધું
ધકીરી બધા ગામમાં જ હતા એટલે સામે હરિભક્તો દુકાન પણ હતી એટલે ત્યાં પછી પધરામણી કરી પછી બધી વ્યવસ્થા થઈ ગઈ. ડોક્ટર સાહેબને કઈ લાગ્યું પણ નહોતું પણ પછી ફરી થોડા વખત પછી પ્રમુખ સાહેબ એની મદદ કે તું લેવા ને ઈચ્છા મને વાતમાં કરેલો એ કે તને સ્વામીની ગાડીમાં તો તારો મેળ ખાવાનો નથી સ્વામીની ગાડી ચિંતા કરી દીધી બીજા સંતો તમે લેવા સંતો તો નહીં આવ્યા સંતો કશું કઈ બોલ્યા નહીં ખ્યાખ્યા એટલે અને પછી બાપા એમ એટલે મધર કહે કે ભાઈ તું દર્શન કરવા આવે બાપા સવારે પૂજા કરે છે કાંતિ કરવા બેટા આવજે આવ્યા છે અને બાપા સાથે થોડું હેલ્પ થયું પછી વ્યક્તિગત મુલાકાત મેં એને લીધા કે સાહેબ બહુ મોટો વેપાર છે હાથ છે તે છે એની વાત કરી સ્વામી ધીરજ એમ પૂછ્યું કે બોલશે કર્યા તમારે કોઈ દર્શન કરવું વારે બનાવે છે પણ ત્યાં સુધી અમે ને બાપા સાથે એ જ થઈ ગયું એટલે પછી હા અમારે તો આ પ્રકારનું દર્શન છે તો સ્વામીજી આ છોટે કરું કે સ્વામી ઘણા વખતથી છે બહુ અઘરું છે સ્વામી તમે તમારા માટે પ્રાર્થ કરીશું તમારું દર્શન તમે સુખી અને પછી ઘરે જઈને એના મદદને વાત કે મને બાપા આવું કે સ્વામી તમારા માટે પ્રાર્થના કરશે કેટલી મોટી વાત અને પછી ખરેખર દર્શન છોડી દો અને એટલે સુધી કે જે શુદ્ધિકરણ થયું એટલે બાપા ત્યાં રોકાણા ત્યાં રોજ સવાર સાંજા પૂજામાં યા નહીં સાંજે કથામાં જાણ એમ કરતા સત્સંગમાં લગાવ લાગ્યો અને આજે તો ઘણા વર્ષો થઈ ગયા સત્સંગ જ્ઞાને આજે એકદમ પાક્કા નિષ્ઠાવાળા સત્સંગ થયા કોઈ પણ નવો સત્સંગ હોય તેને સત્સંગ કરાવે પાકી નિષ્ઠા કરાવે અને હસતા હસતા મને કહે કે હું છે ને ખતરનાક ભગત કે મેં ડોક્ટર થઈને આવું કર્યું અને પછી બેનને કહ્યું કે આ સંતો કેવા છે એને તમે એટલે વંદે તો એ કલ્યાણ કરે અને નંદે તો એ કલ્યાણ કરે કેતા તમે નિંદા કરો આ બે ધારી તલવાર તમે ના યોગમાં આવ્યા અને ભમરો તોલમાં આવી ગયા શું કરશે ક્યાં કર છોડે નહીં કલ્યાણના માર્ગમાં તમને આગળ લેશે તમને સુખિયા કરશે અને બહુ નિષ્ઠાવાન છે ત્યાં તો મુખ્ય કાર્યક્રમ બધી સભા બેઠી હોય તો બધું લિસ્ટ બધું એ જ બનાવે કે આટલા વજન દર્શનમાં કે આટલા સાંજના દર્શનમાં આ બધું મુલાકાત બધું મોટું બહુ જ નિષ્ઠાવાન છે પણ એનું બિગિનિંગ બહુ ખતરનાક રીતે થયેલો આવી રીતે પણ સત્સંગ ત્યાં આગળ ખૂબ સારી રીતે થયો છે આપણે જોઈ શકીએ છીએ. ત્યાં મોહનસ્વામી હતા આફ્રિકામાં પછી બધા મૂળ ખૂબ ગવાયા બધા સંતો ભક્તો ને એટલે મોહનસ્વામી પછી જયારે બપોરે આરામમાં આવ્યા ને ત્યાં ભોજન પછી ભોજન દરમિયાન તો પૂછાયું એટલે મોહનસ્વામી આજે મને ઊંઘ નહીં આવે કીધું કે કેમ આપણે બધા મહિમાના પંપ નાખ્યા છે ને હવે મને મહિમાના વિચારમાં ઉતર્યું છે અને ખરેખર એવું કર્યું બપોરે પોઢાયા તો ખરા અડધા કલાક ઊભા થઈ ગયા પછી કહું કે કેમ સમજ કે મારા મગજમાં મહિમાની જ વાત ચાલે છે મને હું આવતી નથી એટલે હું બેકઅપ બેઠો થઈ ગયો મોહનસ્વામી મહારાજ આવા ગુણ ગવાતા હોય ને એના ખૂબ રાજી અને આ બધે જ્યાં જાણે હવે સાંભળી શકીએ કે જો કેવા નિષ્ઠા મારા ભક્તો છે ખરેખર બાપાએ બગીચો અદભુત ખીલ્યો છે એવી વાત લોકો કરતા હોય છે. અહીંયા એક વખત મહાસ્વામી આગળ વાત કરી છે મેં અમદાવાદમાં કે બે ત્રણ ડોક્ટર હાજર હતા આ બધા ડોક્ટરોએ પ્રમુખ સાહેબની બહુ સેવા કરી હતી ચાર વર્ષ દરમિયાન રાત દિવસના વારા રાખતા નોકરી પોતાની જે હોય જોબ બધું છોડીને સેવામાં આવ્યા એવા ત્રણ ડોક્ટરો બધા જોયા અને પછી બીજા ડોક્ટરો પણ એમની સેવામાં આવતા હતા અમદાવાદમાં તો એ પાંચ છ ભેગા થઈ ગયા આટલો મહિમા કર્યો મહાસ્વામી સવારમાં આરામ મળ્યા પછી આરામમાંથી જાગ્યા એટલે તરત વાતે મને સપ્તાહમાં બધા ડોક્ટર આવ્યા અને બધા ડોક્ટરો હતા ત્યાં પ્રમુખ સ્વામી આવ્યા અને પ્રમુખ સાહેબની આજુબાજુ ઘેરાઈને બધા ડોક્ટરો ઉભા હતા અને પછી રૂમમાં અંધારું હતું તો પ્રમુખ સાહેબ કે મારે બધાના દર્શન કરવા છે કે ચાલો આપણે મોટા હોલમાં જ્યાં લાઇટ છે એટલે રૂમમાંથી નીકળી અને બાજુના હોલમાં ગયા ફૂલ લાઇટ હતી બાપાએ બધા હરિભક્તો નામ દર્શન કર્યા મોહન સાહેબ કે મેં પણ દર્શન કર્યા અને એમાં વળી એક કોઈ હરિભગત અંદર કરી ગયા ડોક્ટર ભેગા અને એ પાછા મોહન સાહેબને પૂછવા લઈ ગયા કે મોહન સ્વામી મારા વાળા દીકરાનું છૂટાછેડાનું કેમ કંઈ કરતા નથી તમે કંઈક જલ્દી કરો અને બાપા સાંભળી ગયા પ્રમુખ સ્વામી એટલે પ્રમુખ સ્વામી કહ્યું કે મોહન સ્વામી યોગી બાપાની વાત કરી છે કે નહીં સમ સુરત ભાવ એક ટાણી મોહન છે કે આ કરી છે પછી પેલા ભાઈને કહ્યું કે ભાઈ હું તમને ફરી હું થોડી વખત બહાર આવું છું તમે અહીંયા રોકાવ આપણે વાત કરીશું પછી બાપા બધા ડોક્ટરો સાથે પોતાની રૂમમાં ગયા અને પછી ઢોલિયા ઉપર બેઠા અને ત્યાં બધા ડોક્ટરો બધા દર્શન કર્યા અને બાપા પછી ત્યાંથી અલોપ થઈ ગયા એમના સ્વપ્નમાં પણ તમે થોડીક મહિનાની વાત કરો ને તો સ્વપ્ન મેં બધું આવીને
ત્યાં બધા ડોક્ટરે બહુ ભગવાનની સેવા કરી છે. એક એક ડોક્ટર પૂજામાં હવે જે સેવા કરે કે બધા એમના પ્રસંગમાં પણ આવી જાય એવી મહિમાનો શેર એમના જીવનમાં પણ ખૂબ જોવા મળે છે. આવી રીતે બાપા 7 દિવસ સેવા ભક્તિમાં આમ ભક્તો બધા જે રોકાયા હોય એ બધાને બહુ સારી રીતે સારી એ નવાજતા હોય છે. હવે આજે સેવા દિન છે, આજનો દિવસ સેવા દિન છે, તો સેવા ઉપર એક સરસ વાત હું તમને કરીશ કે કઈ રીતે સેવા કરીએ તો મોટા પુરુષ રાજી થાય. અમેરિકાના નેશનલ જે ગેધરિંગ હતું એમાં બધાએ પ્રશ્ન પૂછેલો કે સ્વામી કે અમે બધા સત્સંગનું ફળ શું સ્વભાવ ટળે, પણ અમને પોતાને એવું લાગે છે કે સત્સંગ વર્ષોથી કરીએ પણ સ્વભાવ થતા નથી, સિદ્ધ દશાને પામી જાય છે. અને કેટલી વખત તો સ્વભાવ વધતા લાગે, સેવા કરીએ તો બપોર ગુસ્સો પણ આવી જાય, મોરબળી ના આવતો પણ સેવામાંથી પ્રસન્ન થાય તો એકદમ લાસ્ટ થઈ જાય કે સ્વામી અમે સત્સંગ કરીએ છીએ પણ થોડો સ્વભાવ કરતા નથી. તો વાત્યાંશનું વાક્ય તો સાચું છે કે સત્સંગ કરે સેવા કરે તો સવારનું ફળ તો સ્વભાવ કરે. તો સ્વામી અમારા સ્વભાવ નથી સત્યાનું કેમ સમજે? તો સ્વામી એકદમ બોલ્યા કે આપણને રીતિ આવડતી નથી. હવે જૂના બધા 30-30 વર્ષથી બધા સત્સંગની સેવા કરતા હતા અને 30 વર્ષ પછી કોઈ કે તમને સેવાની રીતિ નથી આવડતી તો કેવું ફરકો છે ને? બાપ આખી જિંદગી હજામત કરી શું કર્યું અમે? એટલે મન સામે બહુ સ્પષ્ટ બોલ્યા કે ભાઈ સેવાની રીતિ આપણને આવડતી, પણ જે પ્રશ્ન પૂછનાર હતા ને હોશિયાર અને નેક્સ્ટ પ્રશ્ન તરત જ શું કહેવાય આવો પ્રશ્ન પ્લાન નતો ગયો. આ એને તરત પૂછી લીધો કે સ્વામી સેવાની સાચી રીતિ બતાવો, કઈ રીતે અમે સેવા કરે તમારો સ્વભાવ ચડ. તો મોહન સામે ફટાફટ 6 મુદ્દા બોલી, 6 મુદ્દા આપણે જોશું અને બરોબર યાદ રાખશું અને જીવનમાં અપનાવશો તો મજા આવશે કારણ કે પ્રેક્ટિકલ છે. પહેલી વાત સામે કરી કે આપણે સત્સંગની સેવા કરીએ છીએ, સૌથી પહેલી વાત પરમ વિશ્વાસ કે આ પુરુષના વચને હું જે કઈ સેવા કરીશ મારો છેલ્લો જન્મ થશે, હું નિર્વાચનિક થઈશ, એકાંતિક તમે મનેથી થશે, ગમરૂપ હું થઈશ, મારા બધા સ્વભાવ ટળી જશે એવો પરમ વિશ્વાસ. ખાલી વિશ્વાસ નહીં, પરમ વિશ્વાસ ભગવાનને સંતના વચને. વિશ્વાસ અને પરમ વિશ્વાસમાં ખેદ છે એ થોડીક આપને વાત કરું. એક દ્રષ્ટાંત, બહુ વર્ષો પહેલા રીડર્સ ડાયજેસ્ટમાં એક આર્ટિકલ આવેલો, હકીકત બને કે નાયગ્રા ફોલ્સ છે, ધમધમાટ પાણી વહે છે, મોટા મોટા હાથી પણ તણાઈ જાય એટલા ફોર્સમાં પાણી આવે છે અને બહુ ઊંચેથી પાણી પડે છે. અને ત્યાં આગળ એક ભાઈએ જાહેરાત કરી કે આ નાયગ્રા ફોલ્સ આમ આમ વહે છે તો એની એક્રોસ એની આસપાસ હું એક દોરડા ઉપર અધર ચાલી અને જઈશ. માણસ જો ભૂલમાં પડ્યો તો મોત જ, બધું જાણે કે ક્યાં જતો એ ખબર જ ના પડી. એટલે આવું જોખમ એને પોતે જાહેર કર્યું. એટલે બે કિનારે આ બાજુ છે ને કેનેડા છે બોર્ડર અને આ બાજુ અમેરિકા છે, બે કિનારે હજારો માણસો ભેગા નીકળ્યા એને જાહેરાત કરી દીધી તમાશાને તેનું હોય ને પહોંચી ગયા બધા. અને પછીથી એ પોતે વ્યવસ્થિત એક લાકડી લઈ અને અધર તોરડા ઉપર 400 પેલે કિનારે ગયો અને વળી પાછો આવ્યો. પછી માઇક ઉપર જાહેર કરી, તમે લોકો માનો છો કે હું આ ક્રોસ કરીને ગયો છે? બધા ઉત્સાહમાં આવી ગયા અને અમેરિકન લોકો તો કેવા છે આમ ઠેકડામાં આવ્યા, પ્રેમો પ્રેમો વંડરફુલ મિરેકલ એને કરવા લાગ્યા, ચમત્કાર ચમત્કાર અને કુદાકુદ કરવા લાગ્યા. પછી એને કહ્યું કે હવે હું છે ને એક વ્હીલ બેરો કે તા આપણે બોલું એક મહિનાની આપણે જે કચરાની લારી મોટી ગાંડી વળી પહેલાં હતી એમાં બધો કચરો ભરવાનો હોય એક પૈંડું હોય અને તમાસું હોય મોટું, તો એ કે હું એમાં 150 રતન વજન મૂકી અને હું અંધર દોરડા પર ચાલતો જઈશ અને આ તો બધા આશ્ચર્ય પામી કે એ તો પોતાને બેલેન્સ કરવું અઘરું, હવે તેને એને લાકડી નથી લેવાની, હવે એને ફક્ત પેલું પકડવાનું છે અને 150 રતન વજન એટલે એને મૂક્યું 150 રતન વજન એના બાજુમાં માણસો કરતું ગણી ગણીને. અને પછી એ પોતે રિસર્ચ એ વ્હીલ બેરો લઈ પેલે કિનારે ગયા અને પાછા બધા તો છક થઈ ગયા કે આ એકલા જવું તો અઘરું છે, આ તો આ લઈને જોખમ જ. અને બધા ખુશ થઈ ગયા
માઇક ઉપર જાય. તમે લોકો માનો છો કે હું લઈ કે બધા એ હવે નરી આંખે જોયું છે, નેકેડ આઈસ થી જોયું છે, અને ખરેખર બહુ ગ્રેટ ગ્રેટ બધા બોલવા લાગ્યા, કુદા કુદ કરવા લાગ્યા. એક જુવાની વાત કર્યો તો બહુ ઠેકડા મારતો હતો, જબરજસ્ત પ્રેમ હોય ખુશ થઈ ગયો, અને પાછા ફોટા પાડ્યા હતા, વિડીયો પાડી દીધી, ખુશ થઈ ગયા. પછી એને જાહેર કર્યું કે તમે ખરેખર માનો છો હું આ લઈ ગયો નહીં હોય કે હા બરાબર છે. પછી ઓલો છોકરો જે ઠેકડા મારતો કે બેટા તું માને છે કે હા હું માનું છું, મેં જોયું છે આમ રેલી બગડ. પછી કહ્યું કે તારું વજન કેટલું, કે મારું 120 રતન છે. તો હવે છે ને હું તને બેસાડી અને પહેલે કિનારે નહીં જઈ શકતો, ચાલ તું આવી જાય. ઓલો કે ભાઈ મારે બેસવું નથી, કે આ ભલે 150 રતન વજન તમે લઈ ગયા તો સારું, મને લઈ જાઓ ને તે વખતે જ પડે તો પછી પ્રોબ્લેમ નથી, એટલે મારે બેસવું. જો વિશ્વાસ હતો, નજરે જ જોયું હતું કે આ કેપેબલ છે 150 રતન વજન લઈને આવ્યો છે, પણ પોતાને એમાં બેસવાનું આવ્યું કે તરત પાછું થઈ ગયું. આપણે ભગવાનને સંતના વચનમાં વિશ્વાસ છે, પણ પરમ વિશ્વાસ નથી, એ માર્ગે ચાલાક નથી. આપણે માનીએ છીએ કે અનંત કોટી બ્રહ્માને ઉડતા ફરે છે, દેખાતા નથી, પણ એમ મેગ્નિફાઇંગ ગ્લાસ જેવો મારે ત્યાં જોયું કે દેખાતું નથી, દેખાતું માનીએ છીએ, પણ એનું એક વચન જીવવું ને જગરૂપ ને ગર્ભાની વાત વર્ષોથી કરે છે, બાપાએ કરે છે, નાએ કરે છે, પણ આપણે અંતરદર્શી કરે ખબર પડે કે એનું જગાવ્યું નથી. એવી ઘણી બધી વાતો છે, કોકને ગર્ભાનું હોય, કોકને બીજું હોય, પણ પરમ વિશ્વાસ એટલે કે આ વચન પાળવાથી મારો છેલ્લો જન્મ થઈ જશે. સેવા કરવા પહેલો મુદ્દો છે પરમ વિશ્વાસ, ભગવાનને સંતના વચનમાં વિશ્વાસ, પરમ વિશ્વાસ. પછી બીજું ધીરજ, ધીરજથી સેવા કરવાની. અંગ્રેજીમાં એક વાક્ય બુદ્ધિસ્ટ વાક્ય છે, પણ મન સામે બોલે પેશન્સ ઇઝ ધ બેસ્ટ પ્રેયર. ધીરજ તમ નહીં ધન રે સંતો, ધીરજ તમ નહીં ધન. આપણા સંતો પરમ કીર્તન હતું, અને અંગ્રેજીમાં કહ્યું કે ધીરજ સમાન કોઈ ઉત્તમ પ્રાર્થના નથી, ઇઝ ધ બેસ્ટ પ્રેયર. સારામસારી પ્રાર્થના હોય તો ધીરજ, પેશન્સ. ધીરજ નામ કેવી જોઈ લો તમે, પ્રમુખ સ્વામીના જીવનમાં ધીરજ. 68મી સાલમાં યોગી બાપાએ કહ્યું કે યમુના કિનારે આપણે મંદિર કરવું છે. 2008ની સાલ સુધી 32 વર્ષ સુધી સ્વામીને ધીરજ ખૂટી નથી. સ્વામી ફોલો કરતા રહ્યા, કરતા રહ્યા, કરતા રહ્યા, અને છેવટે જમીન લઈને અક્ષરધામ ઊભું કર્યું છે. 32 વર્ષ શાસ્ત્રી માને ધીરજ જો કે ત્યાં આગળ ચીકરા ઉપર મહારાજનો સંકલ્પ હતો મંદિર કરવાનો, અને શાસ્ત્રી માને પણ 32 વર્ષે ફોલો કર્યું. ગામમાં કોઈ ઉતારો ના આપે, એક કશું જમીન ન મળે એવું ભાવનગર નરેશે તામ્રપત્ર ઉપર લખ્યું હતું. એ પરિસ્થિતિમાં શાસ્ત્રી માને ગામ કહેતા કે મને અહીંયા મંદિર દેખાય છે, જ્યાં ગામમાં કોઈ પૂછે નહીં કે મુના પાણીનું કશું ના પૂછે, ક્યાંય ઉતારો. ઇનફેક્ટ આપણે એક જગ્યા લેવી હતી તો કોઈ હરિભગતના નામે લીધી હતી, આપણી સંસ્થાના નામે લઈ જ ના શકે એવી પરિસ્થિતિ હતી. એમાં સ્વામીજી ના અહીંયા મંદિર થશે થશે, 35 વર્ષ પછી જમીન પણ મળી અને જબરજસ્ત ગગનચુંબી મંદિર ટેકરા ઉપર ગઢડામાં કર્યું છે, એ શાસ્ત્રી મનની ધીરજ દર્શાવે છે. એવી જબરજસ્ત ધીરજ છે. અને બીજો મુદ્દો છે, આપણે સેવા કરીએ એમાં ધીરજ રાખે. ઘણી વખત ધીરજ ખૂટી જાય, આપણા આંકડા ઉતાવળા થઈ જાય, ઘરે આમ સ્વામી આવી જશે, શું થશે, કેમ થશે, અને એમાં પછી આપણે થોડું સ્વભાવનું દર્શન થાય અને આપણો સ્વભાવ સિદ્ધ દર્શનને પામે. બીજી વાત, પહેલી વાત કઈ કરવી, બોલો, વિશ્વાસ. બીજી વાત, ત્રીજું, આમ બંધ નામ કે માથા ઉપર બરફની પાટ મૂકીને સેવા કરવી, બીજા રૂપ બને બરફની પાટ. એક ભાઈ એક ભાઈ કે સ્વામી બરફ મૂકે તો આલો અમા તો વરાળ થઈ જાય, એટલું ગરમ જવું મગે છે, પણ બરફની પાટ મૂકીને સેવા કરવી, કેટલા શાંતથી સેવા કરવી. કોઈ દિવસ આકડા ઉતાવળા નહીં થવાનો, ક્રોધ નહીં કરવાનો, ગુસ્સે નહીં થવાનો, ગમે તેટલું પ્રેશર હોય ઠંડકથી કરવાનો, એ અગત્યની વાત છે. આમ દિવસમાં આમ કરે એટલે યાદ જ રાખવાનું, આમ એટલે ઊંડાવાની વાત નથી, આમ એટલે બરફની પાટ પર મૂકવાની સેવા કરી જાય. ત્રણ મુદ્દા કીધા, પહેલો મુદ્દો પરમ વિશ્વાસ, બીજો મુદ્દો ધીરજ, ત્રીજું આમ આમ કરો, બધા આમ કરો કરો, આમ યાદ રહીને એટલે વાળ કપાવાની વાત છે. શું વાત છે, બરફની પાટ અહીંયા ઓળખી દેવાય, સેવા કરી દેવાય.
ચોથી વાત છે. વિચાર કરજો પોતે અંતર દ્રષ્ટિ કરજો કે મારે ક્યાં સુધારાની જરૂર છે. પછી ચોથી વાત છે વફાદારી કરવાની. સંસ્થા સત્પુરુષ અને સિદ્ધાંત એક જ છે. ખૂણે ખાતે ક્યાંય પણ એની ગૌણતા આવે એવી વાત કરવી નહીં, સાંભળવી નહીં, અને એટલું જ નહીં વિચારવી પણ નહીં. એ ગૌણતા કોઈ દિવસ ચલાવે એવી નહીં. કોઈ અક્ષરકુશળનું ખંડન કરે, કોઈ હરિભગતનું ખંડન કરે, અભાવની વાત કરે, એ સંસ્થા છે. અને સત્પુરુષની વાત કરે તો ત્યાં આગળ એ સંભવી નથી. ત્યાં આગળ આપણે વ્યવસ્થિત એવા જવાબ આપવા. કેતા પક્ષના આપણી વફાદારી એમાં કોઈ ફેરફાર ન થાય. ગમે તેનું કરોડ રૂપિયા આપે કે એવા અક્ષરપુરુષનું બધું ખોટું છે, દીંડવાનું છે, કપોળ કલ્પિત છે, તો ત્યાં આગળ આપણે કહેવું પડે કે એવી વાત નથી. પ્રસ્થાન કરી ઉપર અત્યારે તમે જોઈ શકો છો અને મિત્રો આદરે તમને વાત કરી શકું છું. તો કહેવાનું શું? ચોથી વાત વફાદારીથી સેવા કરી. પાંચમું દાસ ભાવે સેવા કરી. બીજા બધા મોટા છે, બીજા સમજે છે અને હું નાનો છું. બીજા મારા ઘણા અધિક છે, હું એથી નિયમો છું. બધા જ મોટા છે, હું નાનો છું. એ દાસભાવ છે. બીજાનો મહિમા સમજીને સેવા કરવી એ દાસભાવ. એ પાંચમો મુદ્દો. પાંચે પાંચ મુદ્દા બોલી જઈએ. પરમ વિશ્વાસ, પછી ધીરજ. બરફ પાક બોલો ત્યારે આમ કરવાનું છે. મળે પૂરા માં ક્યારે જ મળે આમ કરો. કારણ કે ત્યાં જે ખામી છે ને ત્યાં રહે છે. આપણે બરફ પાક ઓગળી જાય છે એકદમ. જો ડીપ ફ્રીઝ માં નીકાળવાનું કરો એમ ઓગળે જ નહીં. અને પાંચમી વાત છઠ્ઠો દાસ અને સાતમો સંપ રાખીને સેવા કરવી. કોઈ પણ ગમે તેટલો સારો વિચાર હોય, આકાશ પાતાળ એક પેઢીના જેવા તો બ્રહ્માંડને ભંગી નાખવાનો આપણો ટોપ વિચાર હોય, પણ આપણે જે પાંચ જણા હોય કે મુખ્ય જેને નિમ્યા હોય એ પાંચ જણી વચ્ચે ધારો કે નક્કી થાય કે નથી કરવું તો તરત પોતાનું મનમાં મૂકી દેવાનું. કારણ કે સંપ નહીં તો તૂટે. સંપ રાખી અને કરવાનું. કોઈ પણ ક્રિયા કરો એમાં તમે પોતાને પૂછો કે આ હું સેવા કરીશ, એમાં સમ વધશે તો બાય ઓલ મીન્સ કરવાનું. સમ જેવો છે એવો રહેશે તો કરવું, પણ સંપમાં ગાબડું પડશે, કુસંગ ઉભો થશે તો મૂકી દેવાનું. આ બહુ અગત્યનું છે. સંપ આપણે પ્રધાન દેવો જોઈએ. આપણે ઘણી વખત સેવા પ્રધાન થઈ જાય કે ભાઈ આવડો ડિપાર્ટમેન્ટ વાળો બરાબર નથી, બરાબર અમે તો હું બતાવી દઈએ કે શું નથી. બધાએ ભેગા મળીને જ કામ કરવાનું અને જેટલું થાય ને એ બેસ્ટ છે. કારણ કે મારે સર્વોપરી કરી નાખવું છે. બ્રહ્માંડમાં આમ રંગી નાખવાની બધા વિના માયા પડનો મારો વિચાર, તારો વિચાર બધો બરોબર હોય, પણ પાંચ જણ વચ્ચે નક્કી થાય અને પછી એ જ વાત બારે પણ એ જ વાત હોય કે પૂરી બીજી ના લાગે. હું તો કહેતો હતો પણ હવે આ બધા ના પાડે છે એમ સ્વીકારી લેવાનું કે ભાઈ બધા ના કહે છે તો નથી કરવું. સંપ રે એ સંપને સરાહનીય બધી ક્રિયા મૂકવાની. આપણે ચપ્પું હોય ને ચપ્પું એની ધાર કાઢવાની હોય. આપણે ધાર કાઢતી વખતે છે ગ્રાઇન્ડિંગ વ્હીલનો ઉપયોગ કરીએ, પણ આમ થોડુંક આમ એને ઘસીએ તો તરત આમ જોઈએ કે ભાઈ કેટલી ધાર છે. આ જાડુ હતું થોડું પાતળું થયું એમ આપણે જોતા રહીએ. એમ એવી રીતે બધી ક્રિયામાં સંપનો સરાણ્ય જોવાનું. એમાં સંપ વધશે તો કરવાનું, સંપ જાણી રહેશે તો કરવાનું, સંપ તૂટશે તો નથી કરવાનું. આ બહુ અગત્યની વાત સ્વામી મોદી ઘસતા હોય છે કે સંપ રાખીને સેવા કરવી. આ છ મુદ્દા આપણે થયા, બધા મુદ્દા જોઈએ. પહેલો મુદ્દો ના પેલા આશીને માટે આ છ મુદ્દા છે. પેલા ગૌ સેવાની સાચી રીત, પણ એનું ફળ શું? સ્વભાવ ટળે. સત્સંગ કર્યાનું ફળ શું? સ્વભાવ ટળે. આપણા સ્વભાવ ટાળવા છે તો એને માટે આ રીતિ છે. સાચી રીતિ આ ફટફટ છ મુદ્દા બોલી ગયા. નિરૂપણ નતો કર્યું પણ સીધે ફટફટ છ બોલી ગયા. એકદમ અનુભવથી આવે. પહેલી વાત, ભગવાને સંતા વચનમાં વિશ્વાસ છે પરમ વિશ્વાસમાં ફેર ખબર છે ને. એ માર્ગે ચાલવાની તૈયારી એ પરમ વિશ્વાસ. બાકી વાત કે હા બહુ સ્વામી તો બહુ મોટા બરાબર, પણ પાછું આપણે ગાડી ગિયરમાં જાય ને, એ જે આજ્ઞા કરી હોય એ ગિયરમાં જતી નથી હોતી, તો એ આપણી ખામી કહેવાય પરમ વિશ્વાસ. પછી બીજી વાત
એમાં અંગ્રેજીમાં એક કહેવત હતી, કોઈને યાદ છે? પેશન્સ ઇઝ ધ બેસ્ટ પ્રેયર. બરાબર. પછી ત્રીજી વાત, બધા કહો ત્રીજી વાત. ના, અડધા અડધાને હજુ નથી સમજાવવાનું. ચિંતા નહીં કરતા. રામ માથે બરફથી પાઠ મૂકીને સેવા કરવાની. ચોથી વાત, વફાદારી. શાસ્ત્રી મહારાજની સંસ્થાને વફાદારી, શાસ્ત્રી મહારાજને વફાદારી, અક્ષર પુરુષોત્તમ નિષ્ઠાને વફાદારી. એમાં કોઈ ગૌણતા આવે નહીં. બધા જાત જાતના કે તમે ત્યાં ભગવાન થાય છે, બે શકે છે. અમારે ત્યાં અમારા ગુરુ છે દાસના દાસ થઈને રહે છે, કોઈ ભગવાન જરૂર નથી. અને ભગવાન થશે ને ગધેડો થશે એમ શાસ્ત્રી મહારાજ કે લોકો આવા આપણે આપણો પર આક્ષેપો કરતા હોય છે. પ્રગટ ભગવાનનું સ્વરૂપ 100% કહીએ છીએ આપણે. ધારો કે તમે આમ જમતા હો ને પીરસતા હોય, ઓલો પાણીનો જગ લઈને જતો હોય, તમે શું કહો? એ પાણી અહીંયા આવો. એ પાણી છે, એ પાણી અહીંયા આવો કેમ? તો કે પાણીનો જગ લઈને જાય એટલે પાણી કેમ છે? એ પાણીનો આપણે શું કહે? પાણીનો જગ. હવે જગ સ્ટીલનો છે કે પાણીનો છે? તો આપણે શું કહે છે? કેમ અંદર પાણી? એમ ભગવાનનું સ્વરૂપ કહે છે, ભગવાન નથી કહેતા, કારણ કે અંદર ભગવાન રહ્યા છે. એટલે આપણે વફાદારી. પાંચમો મુદ્દો એકદમ એમાં સરસ ટેસ્ટ આપે. પહેલી લાઈનમાં કે ચોથી લાઈનમાં બે થાય શું થાય? જય સ્વામિનારાયણ. આ જીવન નિયમ. અને બીજો આવે પટેલ ગયા પગ જોવા, પછી આવ્યા જ નહીં, એવું થઈ જાય આપણે. અને છેલ્લી વાત, છઠ્ઠો મુદ્દો, સંપ રાખીને સેવા કરીએ. સંપ વધે એ રીતે આપણે સેવા કરીએ. આ છ મુદ્દા સત્સંગની સેવાની રીતે. આજે સેવા દિન છે, આપણા નજરમાં બરાબર નજર સમક્ષ રાખીએ. આ પુરુષ દયા કરીને આવી વાત કરીને આપણે આગળ લેવા માંગે છે. આપણે આમાંથી કેવું છે કે જેટલું ભોજન કરશું એટલું આપણને લાભ રગેરગમાં પ્રવર્તે. આ અદભુત ખોરાક, આધ્યાત્મિક ખોરાક એમણે આપણને વિક્ષ્યો છે. આપણા જીવનમાં એ દ્રઢ થાય એ મહારાજ સ્વામી અને પ્રમુખ સ્વામી મહારાજ મોહન સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ.